રાપર વિધાનસભામાં આ વખતે માંડવીમાં જેમણે જાયન્ટ કિલર તરીકેની ઉપમા મેળવી હતી તે વીરેન્દ્રસિંહ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે. ખાસ કરીને આ વિસ્તારમાં ગત ટર્મમાં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો ત્યારે આ વખતે એક પડકારવાળી સીટ પર એક જીતવાના ટાર્ગેટ સાથે વીરેન્દ્રસિંહ મક્કમ પણ આગળ વધી રહ્યા છે. આપણી સાથે વીરેન્દ્રસિંહ જાડેજા જોડાયેલા છે. બાપુ, સ્વાગત છે આપનું ચંચોની. બાપુ, રાપર ભચાઉ તમારો પહેલેથી વિસ્તાર છે, ભચાઉ રહો છો, અહીંયા પણ ખૂબ જ કાર્યો કરેલા છે, તો થોડુંક જણાવો કે ટિકિટની જાહેરાત થઈ પછી અત્યાર સુધી લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? મને પાર્ટીએ રાતના 12:30 લગભગ 1-1.5 વાગે પાટીલ સાહેબે કીધું કે તમારે હવે રાપર જવાનું છે. ભલે સાહેબ, અને બીજે દિવસે અમે નક્કી કર્યું કે આપણે એક દિવસમાં કાલે જ ફોર્મ ભરી દેવું છે. એટલે બીજે દિવસ અમે નક્કી કરી અને મેસેજ નાખ્યો અને લગભગ 5-7 હજાર માણસો આવી ગયા એક દિવસના મેસેજથી, અને અમે ફોર્મ ભર્યું ખૂબ વાજતે ગાજતે. અને બીજે દિવસે અમારો પ્રવાસ ચાલુ થયો, તો અમે અમારી પ્લાસવા જિલ્લા પંચાયત છે એમાં પ્રવાસ કર્યો અને ખૂબ મોટો પ્રતિસાદ કહેવાય ને, આખા ગામને ગામ આખા ઢોલ નગારા સહિત સ્વાગત કરી અને અમને ખૂબ સારી રીતે વધાવ્યા. અને આમાંથી અમારો જે પ્રવાસ ચાલુ થયો, પછી અમારે આધોઈ ભચાઉ તાલુકાના આધોઈ ગામના જસુબા અને એનું આખું ગ્રુપ જે કોંગ્રેસનું ખૂબ મોટું વર્ચસ્વાળું ગ્રુપ કહેવાય, એ બીજેપી જોઈન કર્યું. આજે મોવાણા ગામના જે આખી જિલ્લા પંચાયતના જે કાર્યકર્તાઓ છે કોંગ્રેસના, ખૂબ વર્ષો જૂના ફિટ કાર્યકર્તાઓ જે જિલ્લા પંચાયતના ચેરમેન રહી ચૂકેલા એવા બધા, એ આજ કોંગ્રેસ છોડી અને બીજેપી જોઈન કર્યું. આજે પણ હજુભાઈ આવે છે તો એની હાજરીમાં પણ ઘણા બધા મોટા મોટા કાર્યકર્તાઓ બીજેપી જોઈન કરશે. એમ બહુ મોટા ભાઈ ઘણા બધા ગામને ગામ એવા છે જે બિલકુલ કોંગ્રેસ મુક્ત જે મોદી સાહેબનું સપનું છે એ સાકાર થતું એવું મને લાગી રહ્યું છે. બાપુ, એક વાત કરીએ, રાપર વિસ્તારમાં ગત ટર્મમાં કોંગ્રેસના ધારાસભ્ય હતા, સરકાર ભાજપની હતી, તો એને કારણે આ વિસ્તાર વિકાસથી વંચિત રહી ગયો એવું તમને વ્યક્તિગત રીતે લાગે છે? મને દરેક ગામમાંથી એવી ફરિયાદો મળે છે કે અમે ધારાસભ્યને ચૂંટ્યા પછી 5 વર્ષમાં અમે જોયા જ નથી. એ બમ્બઈ રહે છે, બમ્બઈમાં એનું બિલ્ડરનું કામ છે, અને ત્યાં કારણે બિલકુલ નથી ગયા. એના કારણે આ વિસ્તારને બહુ મોટું નુકસાન થયું છે, જે પૂરી રજૂઆત નથી મળી શકી એમ. બાપુ, વાત કરીએ તમારા કાર્યોની, માંડવીમાં અમે ગઈકાલે પ્રવાસ કર્યો હતો, આજે પણ લોકો તે યાદ કરે છે. અમે ચેમ્બરમાં પ્રતિનિધિઓને મળ્યા, વેપારીઓને મળ્યા કે બાપુએ ખૂબ જ કામ કર્યું છે, તો આ પ્રકારનું જ્યારે કાર્ય હોય માંડવીની જનતાને કંઈ મેસેજ આપવા માંગશો? માંડવીમાં મને 2017માં જ્યારે પાર્ટીએ કીધું તમારે માંડવીથી લડવાની છે, તો હું માંડવી ગયો અને એવાના પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, માનનીય તારુચંદભાઈ છેડા ત્યારે રનિંગ હતા, બધાએ મને ખૂબ સારી રીતે સ્વીકાર્યો અને ખૂબ મહેનત કરી અને મને સારી રીતે જીતાડ્યો. અને મેં 5 વર્ષ સુધી માંડવી અને મુંદ્રામાં જેટલા બી વર્ષો જૂના પ્રશ્નો હતા એની પ્રાયોરિટી આપી, જેમ કે માંડવીનો બ્રિજ છે, માંડવીનો બાયપાસ છે, મુંદ્રાની નગરપાલિકા છે, આવા તો અનેક રોડો હતા જે વર્ષોથી નતા થતા, એ મેં એ બધા કામો પૂરા કરાયા. અને બની શકે ત્યાં સુધી વેપારી હોય કે એટલે માંડવી શહેર હોય, મુંદ્રા શહેર હોય, એના વિકાસ માટે, બીચના વિકાસ માટે ખૂબ મહેનત કરી મેં, અને માણસોને પૂરો સંતોષ હતો એમાં. કને એટલા માટે જ આજ માંડવીના લોકો આપને મળવા અહીંયા સુધી? હા, એટલે માંડવીના મારું ફોર્મ ભરવા પણ માંડવીના ખૂબ માણસો અહીંયા આવેલા. અને આજે પણ મને તો ખબર નથી, મને ફોન નહોતો કર્યો, હું અહીંયા આવ્યો ત્યારે ખબર પડી કે ચેમ્બરના પ્રમુખ, માજી નગરપાલિકાના 2-3 પ્રમુખો અને બધા અહીંયા ખૂબ મોટી ટીમ જે મારા પ્રચાર માટે આવી છે અને મને મળવા આવી છે. બાપુ, જ્યારે એક લોકસેવક તરીકે લોકોનો એટલો બધો પ્રેમ મળે છે કે બાપુ જ્યાંથી લડે ત્યાંથી જીતવા જોઈએ, ત્યારે તમને શું લાગે છે, જીત નિશ્ચિત છે? હા, જીત બિલકુલ નિશ્ચિત છે. મને દરેક સમાજ છે એ ખૂબ સારી રીતે મોટા મોટા સ્વાગત કરે છે, દરેક સમાજ વાઇઝ મોટા મોટા સમાજના પ્રમુખો અને આગેવાનો આવી મને સ્વીકારે છે, ઇન્વાઇટ કરે છે કે અમારા ગામમાં આવો, અમે અમારા ગામમાંથી 100% મતદાન કરાવશું અને 100% તમને મળે એવા પ્રયાસ કરાવશું. એટલે મને ખૂબ સંતોષ છે અને મને વિશ્વાસ છે કે હું ખૂબ મોટી લીડની, કદાચ કચ્છની સૌથી વધારે લીડ રાપરની હશે, મારી હશે એવું મને વિશ્વાસ છે. બાપુ, ચંચળ ન્યૂઝ સાથે વાત કરવા બદલ આપનો આભાર. થેન્ક યુ.